गुजरात विधानसभा की चूंटणी जेम जेम नजीक आवी रही छे तेम तेम गुजरात नी राजनीति में घमासान मचवा लाग्यो छे। एक बाद एक नेताओ गुजरात ना प्रवासे आवी रह्या छे। केन्द्र ना नेताओ पण गुजरात नी मुलाकात लई रह्या छे। गई काले ज दाहोद में राहुल गांधी ए सभा गजवी, त्यार बाद आज रोज अरविंद केजरीवाल गुजरात ना प्रवासे छे। तेओ सांजे 5 वागे कार्यक्रम योजवा जई रह्या छे। भव्य रोड शो नु आयोजन करवामां आव्युं छे। आ मुलाकात खूब ज आम आदमी पार्टी महत्वनी पण मानवामां आवी रही छे। आ बधाने वच्चे गोपाल इटालियाए खास निवेदन आप्युं छे। तेमणे एवुं कह्युं छे कि अरविंद केजरीवाल पर हुमला थवानी भीति तेमणे सेवाई रही छे अने एटला माटे ज तेमणे राजकोटमां पोलीस कम्प्लेन पण करी छे। शा माटे गोपाल इटालियाए आवुं कीधुं छे, आવું સાંભળીએ। કાલે અમને એક નવી પણ બાબત જાણવા મળી છે કે ભાજપના યુવા મોરચાના અરવિંદ કેજરીવાલજી ઉપર હિંસક હુમલો કરવાની કોઈ તૈયારી કરી રહ્યા છે। આવી અમને જાણકારી મળતા ગઈકાલે અમારા માનની પ્રભારી ગુલાબસિંહ યાદવ, માનની ઇન્દ્રનીલભાઈ અને અમારા પાર્ટીના તમામ સાથીઓએ રાજકોટ શહેરના પોલીસ કમિશનરની પણ મુલાકાત લીધી છે। એમના ધ્યાન ઉપર પણ મૂક્યું છે કે યુવા મોરચાના જીઆર પાટીલના આદેશથી કંઈ પણ અજુગતું કરવાની તૈયારીમાં છે તો પોલીસ પૂરી કાળજી લે। દિલ્હીના માનની મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા અને આ કાર્યક્રમ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેની પૂરતી તકેદારી રાજકોટ શહેર પોલીસ રાખે એવી વિનંતી પણ અમે કરી છે માનની પોલીસ કમિશનર સાહેબને કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નામના મજબૂત વિકલ્પના આવવાથી ભાજપના લોકો બેઈમાનોને ખૂબ ડર લાગ્યો છે, ભ્રષ્ટ લોકોને ખૂબ ડર લાગ્યો છે અને ગુજરાતની ઈમાનદાર મહેનતુ જનતાની આશા વધી છે। ત્યારે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ગુજરાતને ઘણા વર્ષો પછી એક મુદ્દાની રાજનીતિ મળી છે, વિકલ્પની રાજનીતિ મળી છે, એક શાનદાર દમદાર ઈમાનદાર અને ભણેલા ગણેલા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી જે મળી છે અને ગુજરાતની જનતા ખૂબ આવકાર આપી રહી છે। રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર।